तो FMHM सब्जेक्ट ने अंदर प्रैक्टिकल नंबर 3 एम टू वेरीफाई बर्नौलीज थ्योरम। नाउ ऑब्जेक्टिव टू अंडरस्टैंड द बर्नौलीज थ्योरम एंड टू फाइंड आउट पोटेंशियल हेड, वेलोसिटी हेड एंड प्रेशर हेड एट डिफरेंट पॉइंट। सो आ प्रैक्टिकल आपणे कई रीतना परफॉर्म करीशुं, तो परफॉर्म करता पहला आपणे ख्याल होवो जोईए कि वॉट इज बर्नौलीज थ्योरम। सो बर्नौलीज थ्योरम बेसिकली शूँ कहे छे, तो बर्नौलीज थ्योरम प्रमाणे टोटल एनर्जी मीन्स समेशन ऑफ पोटेंशियल एनर्जी, काइनेटिक एनर्जी एंड प्रेशर एनर्जी रिमेन कॉन्स्टंट वेन फ्लूइड इज मूविंग। नाउ ये त्रणे त्रण एनर्जी मीन्स ई इज इक्वल टू झेड प्लस वी स्क्वेर प्लस टू जी प्लस पी डब्ल्यू, आज है ये हेडना फॉर्म में अपने कैलक्युलेशन करीशुं। मीन्स प्रेशर हेड, काइनेटिक हेड एंड पोटेंशियल हेड त्रणे त्रणनु जे समेशन आवशे ए हमेशा कॉन्स्टंट रहेशे। तो आ बर्नौलीज थ्योरमनु स्टेटमेंट जे छे ए स्टेटमेंट आपणे आजे वेरीफाई करवाना छे। सो एना माटे जे प्रेक्टिकल सेटअप छे ए आपणो आ प्रमाणेनो रहेशे। अहीं आपणी टैंक रहेशे, टैंकनी साथे आपणे पंप कनेक्टेड छे, पंपमां गेट वाल कनेक्टेड हशे, ए गेट वाल प्रमाणे आपणे अहीं इनलेट टैंक हशे, अहीं आपणी पासे आउटलेट टैंक छे, ए बंनेने आपणे एक पाइप वडे कनेक्टेड छे, जे पाइपमां क्रॉस सेक्शन एरिया घटतो जशे ने पछी वधशे। नाउ आउटलेट टैंक छे एने आपणे कनेक्ट करेली छे अहीं मेजरिंग टैंक साथे, अने एनी वच्चे पण आपणे वाल प्रोवाइड करेलो छे। नाउ जे मेजरिंग टैंक छे એનું કનેક્શન આપેલું હશે સમ ટેન્ક સાથે, ક્લિયર? તો આ રીતનું આપણું સેટઅપ હશે. નાઉ બર્નૌલીજ થિયરમ ડિરાઈવ કરતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવું પડશે કે આપણો જે ફ્લો છે એ સ્ટેડી હોવો જોઈએ, ઇનકમ્પ્રેસિબલ હોવો જોઈએ, ફ્રિક્શનલેસ હોવો જોઈએ, વેલિડ ફોર ફ્લો એલોઇંગ સિંગલ સ્ટ્રીમ લાઇન હોવી જોઈએ, નો શાફ્ટ વર્ક, નો ટ્રાન્સફર ઓફ હીટ। એટલા ક્રાઇટેરિયા જ્યારે ફૂલફિલ થતા હોય ત્યારે જ આપણે બર્નૌલીજ થિયરમ છે એ વેરીફાય કરી શકશું, ક્લિયર છે? એના માટે જે જરૂરી ડેટા છે એ આપણને આપી દીધેલા છે, જે અહીંયા 7 ક્રોસ સેક્શન એરિયા છે એના એરિયા વિથ ડાયામીટર આપેલા છે અહીંયા, અને અહીંયા આપણને પોઝિશન આપી દીધી છે। આપણી જે મેઝરિંગ ટેન્ક છે એની સાઇઝ પણ આપણને આપેલી છે, જે 0.4 ઇન્ટુ 0.32 મીટરમાં છે। નાઉ ઓબ્ઝર્વેશન ટેબલ જોઈએ તો એમાં આપણે ટોટલ એક રીડિંગની અંદર જોઈએ તો 7 પીઝોમીટર ટ્યુબના રીડિંગ લેવાના થશે, અને 2 મેઝરિંગ ટેન્કના રીડિંગ ઇનિશિયલ અને ફાઇનલ, એના ઉપરથી આપણને મળી જશે એનો ડિફરન્સ, અને લાસ્ટમાં જે આપણે કલેક્શન ટાઈમ સ્ટોપ વચમાં જે લઈએ તે 20, 25, 30, ક્લિયર? કોઈ ભી લઈ શકે। પાણીની મદદથી ભરી લઈશું। નાઉ આ સ્ટોરેજ ટેન્કની સાથે હવે આપણે કનેક્ટ કરેલી છે સેન્ટ્રીફ્યુગલ પંપ, તો સેન્ટ્રીફ્યુગલ પંપ કનેક્ટ કરીને એને ત્યાં પ્લગ દ્વારા આપણે સ્ટાર્ટ કરીશું। નાઉ અહીંયા પંપમાંથી 2 આપણી પાસે આઉટલેટ છે, એક આઉટલેટ આ બાયપાસ વાલ છે, જો એક્સ્ટ્રા વોટર હોય તો એક્સ્ટ્રા વોટર આપણે જવા દઈશું સંપની અંદર। નેક્સ્ટ જે મેઇન વાલ છે એ મેઇન વાલ જશે આપણો ટેન્ક 1માં। નાઉ ટેન્ક 1 અને ટેન્ક 2 કનેક્ટ કરેલી છે એક પાઇપ વડે। નાઉ આ પાઇપની અંદરનો જે ક્રોસ સેક્શન છે એ સૌથી પહેલાં રિડ્યુસ થાય છે, પછી મિનિમમ ક્રોસ સેક્શન એરિયા થઈ જાય છે, અને પછી એ ક્રોસ સેક્શન એરિયા વધતો જાય છે। એવી રીતની અહીંયા પાઇપ આપણે
कनेक्ट करेली है। नाउ आ पाइप में सात अलग अलग क्रॉस सेक्शन पर आपणे अहीं पीजोमीटर ट्यूब लगाड़ेली है, जे त्या आगळनुं जे वॉटर प्रेशर हशे ए प्रमाणे आपणने अहीं लेवल बतावशे। नाउ टैंक टू है, टैंक टूनु आउटलेट आपणे अहीं आपी दीधुं छे मेजरिंग टैंकनी अंदर। नाउ मेजरिंग टैंक है एनो शुं यूज छे, तो दरेक प्रेक्टिकलमां मेजरिंग टैंक है ये आपणने एक्चुअल डिस्चार्ज मेजर करीने आपशे। केवी रीतना? तो आपणी पासे स्टॉप वॉच हशे, स्टॉप वॉचमां आपणे टाइम सेट करी देशुं, स्टार्ट करीए त्यारे लेवल इनिशियल लेवल लई लेवानुं, जेवो टाइम आपणो कम्प्लीट थाय એટલે આપણને ફાઇનલ લેવલ મળી જશે। અને ઇનિશિયલ અને ફાઇનલ લેવલનો ડિફરન્સ એટલે આપણને આ હાઈટ મળી જશે। આ ટેન્કની આપણને લેન્થ અને વિથ આપણને ખબર છે 40-40 સેન્ટીમીટર છે, એટલે ટોટલ વોલ્યુમ મળી જશે, વોલ્યુમ ડિવાઈડ બાય આપણે ટાઈમ કરીશું એટલે આપણને એક્ચ્યુઅલ ડિસ્ચાર્જ મળી જશે। તો આવી રીતના આપણો સેટઅપ છે। રીડિંગની અંદર આપણે જોઈએ તો અહીંયાના આપણે પીઝોમીટરના સાત રીડિંગ લેવાના રહે, સાત પીઝોમીટર ટ્યુબ પ્રમાણે, અને બે રીડિંગ આપણે અહીંયા લેવાના રહેશે ઇનિશિયલ અને એક ફાઇનલ। એટલે ટોટલ જુઓ તો એક સાથે આપણે ટોટલ 9 રીડિંગ લેવાના છે, અને એક ટાઈમ જે 20 સેકન્ડ કા 30 સેકન્ડ જે બી આપણે નક્કી કરીએ એ પ્રમાણે મોટર આપણે ચાલુ કરી દઈએ, એ આપણે પરફોર્મન્સ કરવાનું આવશે। તો એમાં રીડિંગ આપણે કઈ રીતના લેવાના છે, સૌથી પહેલાં રીડિંગ લેતા પહેલાં આપણે એ જોવાનું છે કે અહીંયાનું જે લેવલ છે એ સ્ટેબલ થઈ જવું જોઈએ, એટલે અહીંયાનું જે વોટર લેવલ છે એ હવે વધવું જોઈએ નહીં। એટલે આ છે ટેન્ક વન, સેમ ટેન્ક ટુમાં પણ એ જ લેવલ સ્ટેબલ રહેવું જોઈએ। એ બંને લેવલ સ્ટેબલ કરવા માટે આપણે શું કરીશું, તો અહીંયાનું ટેન્ક ટુનો એક્ઝિટ વાલ્વ અને ટેન્ક વનનો ઇનલેટ વાલ્વ આ બંનેમાં આપણે ઓપન ક્લોઝ કરીને આ લેવલ સ્ટેબલ કરવાનું રહેશે। હવે અહીંયા જે પીઝોમીટર ટ્યુબ છે એના રીડિંગ હવે અહીંયા લેવાના થશે, તો સાત આપણે પીઝોમીટર ટ્યુબ છે એ સાથે સાતના રીડિંગ કઈ રીતના લેવાના છે, તો ફર્સ્ટ ટ્યુબ છે એની પાછળ આપણને એક સ્કેલ આપી દીધો છે, એ સ્કેલ છે સેન્ટીમીટરમાં છે, તો એ સેન્ટીમીટર પ્રમાણે આપણે અહીંયા રીડિંગ લઈશું। જનરલી રીડિંગ લે ધ્યાન શું રાખવાનું છે કે અહીંયા આપણી ત્રણ ટ્યુબ છે તેમાં આપણો ક્રોસેક્શન એરિયા ઘટતો જ હશે, તો એ પ્રમાણે પ્રેશર પણ ઘટતું જતું હશે, એટલે આ લેવલ છે નીચે આવતું હશે ત્રણ રીડિંગ સુધી। ચોથા રીડિંગથી શું થશે, તો અહીંયાથી ક્રોસેક્શન એરિયા છે એ આપણો વધતો જતો હશે પાઇપનો, તો એ પ્રમાણે અહીંયા રીડિંગ છે તો રીડિંગનું લેવલ પણ વધતું જતું હશે, ક્લિયર? 7 સુધી। તો રીડિંગ લેતી વખતે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે। અને બીજું આપણે સાથે રીડિંગ કોનું લઈશું, તો આ મેઝરિંગ ટેન્ક, ક્લિયર? તો મેઝરિંગ ટેન્કનું રીડિંગ લેતા વખતે શું ધ્યાનમાં રાખવાનું, તો મેઝરિંગ ટેન્કનો નીચેનો જે વાલ છે એ આપણે ક્લોઝ કરી દઈશું, હવે મેઝરિંગ ટેન્કમાં લેવલ રાઈઝ થશે। અહીંયા આપણે સેટ લેવલ નક્કી કરીશું 0 અથવા 1, સપોઝ આપણી પાસે અહીંયા 2 લેવલથી વિઝિબલ છે તો 2 લેવલ એ મોટર પહોંચે, લેવલ આવશે ત્યાં સુધી આપણે સ્ટોપ વોચમાં વેઇટ કરવો પડશે। સ્ટોપ વોચ 00 ઉપર સેટ કરીને આપણે રાખીશું, સ્ટોપ વોચમાં જ્યારે આપણે અહીંયા લેવલ 2 આવી જશે ત્યારે સ્ટોપ વોચ સ્ટાર્ટ કરીશું, હજુ અહીંયા વોટર લેવલ આપણે પહોંચ્યું નથી। અહીંયા હવે વોટર લેવલ આવી ગયું છે, 2 ઉપર આવી જાય એટલે આપણે સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટ। હવે 20 સેકન્ડનો આપણે ટાઈમ છે એ સ્ટોપ વોચમાં કાઉન્ટ કરીશું, 20 સેકન્ડ આવી જાય એટલે આપણે લેવલ છે એ સ્ટોપ કરવાનું રહેશે। લેવલ સ્ટોપ કરવા માટે શું કરવાનું છે, તો અહીંયા જ્યારે ઉપર જે ઓપન છે ટ્યુબ ત્યાં આપણે આંગળી રાખી દઈશું, એટલે થોડા ટાઈમ માટે આપણું લેવલ છે એ સ્ટોપ થઈ જાય સ્ટોપ। તો અહીંયા આપણે હવે જે રીડિંગ આવેલું છે એ નેક્સ્ટ રીડિંગ છે 4.2 સમથિંગ, ક્લિયર? ઇનિશિયલ આપણું થશે 2
અને ફાઇનલ થશે 4.2 સેન્ટીમીટર. તો એટલા આપણે રીડિંગ અહીંયા મૂકીશું. એક પીઝોમીટરના જે બી રીડિંગ છે એનો આપણે ફોટોગ્રાફ્સ લઈ લીધેલો છે, એ ફોટોગ્રાફ્સમાંથી આપણે જોઈ લઈશું. તો આ રીતના હવે વાલની પોઝિશન ચેન્જ કરીને ફરીથી આપણે નેક્સ્ટ રીડિંગ લઈએ તો એ નેક્સ્ટ રીડિંગમાં આપણને આ લેવલ છે એ ચેન્જ થતું દેખાશે. પર્ફોમન્સ કમ્પ્લીટ થયા પછી આપણે તેનું રિઝલ્ટનું કેલ્ક્યુલેશન કરવું પડશે. નાવ અહીંયા આપણી પાસે સેમ્પલ કેલ્ક્યુલેશન આપેલું છે. સેમ્પલ કેલ્ક્યુલેશનમાં અહીંયા જે બી આપણે રીડિંગ લીધેલું હોય રીડિંગ નંબર લખીશું, અને જે ટ્યુબ માટે કેલ્ક્યુલેશન કરતા હોય તો એ પીઝોમીટર ટ્યુબનો નંબર લખીશું. તો સૌથી પહેલાં આપણે પ્રેશર હેડ એચ મેળવી લઈશું, જે આપણને મળી જશે ડાયરેક્ટ જે બી રીડિંગ છે પીઝોમીટર ટ્યુબનું રીડિંગ. 1 નંબરની ટ્યુબ હોય તો 1 નંબરનું જે બી રીડિંગ આવેલું હોય એને આપણે મીટરમાં કન્વર્ટ કરીને અહીંયા મૂકી દઈશું. નાવ પછી આપણે વોલ્યુમ કેલ્ક્યુલેટ કરવું પડશે. વોલ્યુમ માટેનું ઇક્વેશન બનશે આપણું એલ ઇન્ટુ બી ઇન્ટુ ડેલ્ટા એચ. એલ બી જે છે આપણને ડેટામાં આપી દીધા છે 0.4 અને 0.4. ડેલ્ટા એચ જે આપણને અહીંયા ડિફરન્સ મળશે ઇનિશિયલ અને ફાઇનલ, એના ઉપરથી આપણને ડેલ્ટા એચ એ પણ મીટરમાં મળી જશે. તો એ પ્રમાણે આપણને ડેલ્ટા એચ ઉપરથી વોલ્યુમની વેલ્યુ મળી જશે. નાવ વોલ્યુમ આપણી પાસે આવી જાય એટલે એ વોલ્યુમ ઉપરથી આપણે મેળવવાનું થશે ડિસ્ચાર્જ. ડિસ્ચાર્જ માટે ઇક્વેશન છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ડિવાઈડ બાય ટાઈમ. વોલ્યુમ જે આપણને અહીંયા મળેલું છે એને આપણે અહીંયા જે બી કલેક્શન ટાઈમ છે એના વડે ડિવાઈડ કરીશું એટલે આપણને મળશે ડિસ્ચાર્જ. નાવ એના ઉપરથી આપણે વેલોસિટી મેળવીશું. વેલોસિટી માટે ડિસ્ચાર્જ જે આપેલને આપેલો છે એ ડિસ્ચાર્જ ડિવાઈડ બાય ક્રોસ સેક્શન એરિયા જે આપણને ડેટામાં આપી જ દીધેલા છે. 1 માટેનો જે ક્રોસ સેક્શન એરિયા ડેટામાં આપેલો છે તો એ 1 પ્રમાણેનો જ્યારે રીડિંગ લેતા હોય તો ટ્યુબ 1નો ક્રોસ સેક્શન એરિયા ડિવાઈડ કરીશું તો એના ઉપરથી આપણને વેલોસિટી મળી જશે. વેલોસિટી ઉપરથી આપણને મળશે વેલોસિટી હેડ જે છે v² / 2g. તો આ ઇક્વેશનમાં વેલોસિટીની વેલ્યુ મૂકીશું તો આપણને વેલોસિટી હેડ મળી જશે, જેમાં જીની વેલ્યુ રહેશે 9.81. હવે એના ઉપરથી આપણે રિઝલ્ટ ટેબલ બનાવવાનું રહેશે. સપોઝ ટ્યુબ 1 છે તો ટ્યુબ 1, 2, 3 પ્રમાણે આ રીતના રીડિંગ આપેલા છે. એક રીડિંગ પ્રમાણે એક ટેબલ આપણું બનશે. એવા આપણે જેટલા બી રીડિંગ લીધેલા હશે એટલા આપણા ટેબલ તૈયાર થશે. નાવ ફર્સ્ટ રીડિંગ માટે આપણે કેલ્ક્યુલેશન કરતા હોય તો ફર્સ્ટ ટ્યુબ માટે ડિસ્ચાર્જ જે આપણને અહીંયાથી મળેલો છે એ ડિસ્ચાર્જની વેલ્યુ મૂકીશું મીટર ક્યુબ પર સેકન્ડમાં. વેલોસિટી જે મળેલી છે તે અહીંયા મૂકીશું. પ્રેશર હેડ એચ જે મળેલો છે મીટરમાં એ આપણે અહીંયા મૂકીશું, અને વેલોસિટી હેડ જે આપણને લાસ્ટમાં મળેલો એની વેલ્યુ અહીંયા આપણે પુટ કરીશું, અને એના ઉપરથી આપણને ટોટલ હેડ મળી જશે જે આપણો એમ હતો કે બર્નુલીસ થિયરમને વેરીફાઈ કરવો. તો આપણે ટોટલ હેડ અહીંયા મૂકી જઈશું. ટોટલ હેડ એટલે કે ત્રણે ત્રણ હેડનો સરવાળો, વેલોસિટી હેડ, પ્રેશર હેડ એન્ડ પોટેન્શિયલ હેડ. નાવ પોટેન્શિયલ હેડ માટે જોઈએ તો આપણી પાસે જે ટ્યુબ હતી એ હોરિઝોન્ટલ આપણે પોઝિશનમાં હતી. હોરિઝોન્ટલ પોઝિશન માટે ગણો તો આપણે રેફરન્સ લાઇન 0 ગણીએ તો ઝેડ આપણો 0 થઈ જશે, અને બધામાં જ આપણે ઝેડની વેલ્યુ છે એ 0 મૂકવાની થશે. એટલે આપણી પાસે બે જ ટર્મ વધશે, પ્રેશર હેડ એન્ડ વેલોસિટી હેડ. એટલે આ બંને ટર્મનું સમેશન કરીશું એટલે આપણને ટોટલ હેડ મળી જશે. નાવ અહીંયા જેટલા બી રીડિંગ છે 7 ટ્યુબ તો 7 એ 7 માટેના ટોટલ હેડ અહીંયા મળશે. 8 7 એ 7 ટોટલ હેડ છે એના આન્સર આપણે એકબીજાની નજીક આવવા જોઈએ. એપ્રોક્સિમેટલી ગણો તો એકબીજાની નજીક એટલે સેમ આવવા જોઈએ, તો જ આપણો જે એમ છે કે જે બર્નુલીસ થિયરમ છે એ આપણે વેરીફાઈ કરી શકીએ કે ટોટલ એનર્જી રિમેઇન કોન્સ્ટન્ટ. ક્લિયર?